नमस्कार विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप अंग्रेजी में वर्णीशू, तो दरेक विद्यार्थी अंग्रेजी आल्फाबेटनी बुक्स काढ़शे, काढ़ी दरेके। हवे एमा जो पाना नंबर 16 काढ़ो, काढ़ी बधाए, देखायु बधाने? ओके, हवे आपणे इंग्लिश नी अंदर ए बी अने सी सीख्या, बराबर, अने नंबर्स में वन अने टू। तो आपणे जे ए बी सी सीख्या अने वन टू सीख्या एनी थोड़ी आपणे एक्टिविटी जोईशुं आजे। तो अहीं जुओ, सरखा मूळाक्षरो जोड़ो। अहीं तमने ए आपेलो छे, अहीं ए जोड़ेलो छे, बराबर। तो आ शुं आपेलुं छे विद्यार्थी मित्रों? बी, बी फॉर बॉल। तो एना जेवो बी तमने ये नीचे देखाय छे, तो यस, तो आपणे एने साथे जोड़ीशुं। ओके, आ छे सी, सी फॉर कैट। तो आपणे नीचे एवो सी देखाय छे, आपणे एनी साथे जोड़ीशुं। ओके, तो आपणे ए बी अने सी जोड्यो। हवे अहीं जुओ, हरोरमां साचा मूळाक्षर फरते वर्तुळ करो। अहीं तमने ए अने बी सवळा अने ऊंधा आपेला छे। तो आपणे जो सीधा होय, आपणने बी ए देखातो होय, एना पर आपणे गौर करवानो। तो आनी अंदर जुओ, अहीं ए ऊपर गौर करेलो छे। હવે આની અંદરથી આપણે બી સીધો શોધવાનો છે। તો અહીંયા બી ઊંધો છે અને આ બી કેવો છે? સીધો। તો એના ફરતે મેં શું કર્યું? ગોર। અહીંયા પણ આ ઊંધો છે, આ પણ ઊંધો છે અને આ પણ ઊંધો છે। હવે જો ચિત્ર ઓળખી તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો, બરોબર। ए फॉर एप्पल, तो अहीं ए जोड़ेलो छे, यस। बी फॉर बॉल, तो बॉल जोड़वानो। आ शू छे? बिलाड़ी। बिलाड़ी ने इंग्लिश में शू कहेवाय? कैट। तो सी फॉर कैट, तो अहीं आपणने सी आपेलो छे। तो आवी रीते तमारे जोड़ी देवानो। હવે અહીંયા જુઓ, બોક્સમાં આપેલ મૂળાક્ષર શોધો અને તેના ફરતે વર્તુળ કરો। અહીંયા જુઓ, બી સી અને એ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। તો આની અંદર બોક્સમાં બી આપેલો છે, એવો બી અહીંયા શોધીને ગોર કરેલો છે। ઓકે, અહીંયા સી આપેલો છે, આપણે એવો સી અહીંયા બોક્સમાં શોધવાનો અને એના ફરતે ગોર કરવા નો। અહીંયા એ આપેલો છે, એવો એ આપણે અહીંયાથી શોધવાનો અને અહીંયા ગોર કરવાનો। તો આ રહ્યો એ। તો આપણે એ બી સી, બી સી એ શોધ્યું અને ગોર કર્યું, બરોબર ને? હવે અહીંયા જુઓ, હરોરમાં જુદા જુદા મૂળાક્ષર પર ખોટું કરો। અહીંયા જુઓ, બી બી સી બી બી, એટલે જુદો મૂળાક્ષર પડે છે સી, એના ઉપર ખોટું કરેલું છે। તો હવે આપણે આની અંદર જોઈએ, સી એ સી 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 સી, તો કયો મૂળાક્ષર જુદો પડ્યો? એ। તો આપણે એ ઉપર શું કરીશું? ખોટું। ચિત્ર ઓળખી બોક્સમાં તેનો પહેલો મૂળાક્ષર લખો। આ શું છે? બોલ, તો બી ફોર બોલ, તો અહીંયા લખ્યો બી। આ શું છે? ઊંટ। ઊંટને ઇંગ્લિશમાં શું કહેવાય? કેમલ, તો કેમલનો શું થાય? સી, તો સી ફોર
કેમલ, તો અહીંયા આપણે લખીશું સી. આ શું આપેલું છે? તીર આપેલું છે, બરોબર. અને આ છે બસ, તો આને શું કહેવાય? બાણ. બાણ કહેવાય. શું કહેવાય? બાણ. બી ફોર બાણ. તો અહીંયા શું લખવાનું આપણે? બી. આ છે બસ, તો બી ફોર બસ, બરોબર. હવે આપણે એ બી સી જોયું, હવે આપણે વન અને ટુ ની એક્ટિવિટીઝ જોઈએ. તો અહીંયા જુઓ, સરખા નંબર જોડો. તમને અહીંયા સરખા નંબર આપેલા છે, બરોબર. તો આ છે વન અને આ છે ટુ. તો વનને વન સાથે જોડ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો યસ. તો આપણે હવે ટુને ટુ સાથે જોડવાનો છે. જોડ્યું આપણે? યસ. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો. આ કેટલી બેગ છે? એક. એકને ઇંગ્લિશમાં શું કહેવાય? વન. તો વન ઉપર અહીંયા ગોળ કરેલું છે. યસ. આ કેટલા કંપાસ બોક્સ છે? બે. બેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટુ. ટુ કઈ રીતે લખાય? ખ્યાલ છે ને આપણને? તો આપણે ટુ ઉપર શું કરીશું? ગોર. ઓકે, થઈ ગયું. હવે અહીંયા જુઓ, હરોરમાં જુદા નંબર પર ખોટું કરો. અહીંયા તમને નંબર્સ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો વન વન ટુ, વન વન વન. અહીંયા ટુ અલગ છે એટલે એના પર શું કર્યું? ખોટું કર્યું. હવે અહીંયા જુઓ, ટુ ટુ ટુ, વન ટુ. તો વન ઉપર શું કરીશું આપણે? ખોટું, કારણ કે ટુની લાઈનમાં વન અલગ છે એટલા માટે. હવે આ બોક્સમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે વર્તુળ કરો. અહીંયા આપેલો છે વન, અહીંયા આપેલું છે ટુ. તો આપણે વન અને ટુ બંને શોધવાના. તો પહેલાં આપણે વન શોધીશું. તો આવો વન આપણને ક્યાં દેખાય છે? યસ. તો આ રહ્યો, એના પર શું કર્યું છે? વર્તુળ એટલે કે ગોર. આ છે ટુ. તો ટુ આપ ટુ આપણને દેખાય છે અહીંયા? તો યસ, આપણે શોધીએ. ચલો ઓકે. તો આ રહ્યો ટુ, તો એના પર શું કરીએ આપણે? ગોર. હવે ગણો, બોલો અને બોક્સમાં નંબર લખો. આ કેટલી આઈસ્ક્રીમ છે? એક. એકને શું કહેવાય? વન. તો અહીંયા વન લખેલા છે. આ કેટલા બિસ્કીટ છે? બે. બેને શું કહેવાય? ટુ. તો ટુ આપણે અહીંયા લખવાનું. તો ટુ આપણે લખીશું. ઓકે, તો ટુ આપણા લખાઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તમે એક્ટિવિટીઝ જોઈ એ તમારે પોતાની સ્વાપોથીની અંદર સરસ મજાના અક્ષરે લખવાની છે અને એમાં તમારે ભૂલ પડવી જોઈએ નહીં અને અક્ષર પણ બહુ સરસ કાઢવાના, બરોબર ને? અક્ષર સારા કાઢશો તો જોવાની મજા આવે ને આપણને. ઓકે. અને સોરી બેટા, આને આપણે એરો બોલાય. ઇંગ્લિશમાં શું બોલાય? એરો. તો અહીંયા શું આવશે? એ. એ ફોર એરો, બરોબર. તો આ ભૂલ બેટા સુધારી દેજો હોને. હવે જુઓ, આપણે આ એક્ટિવિટીઝ તમારે પોતાની સદ્યપોથીમાં પૂર્ણ કરવાની છે. અને હવે આપણે સાંભળીશું બાળગીત. થેન્ક યુ.